नमस्ते विद्यार्थी मित्रों, लास्ट वीडियो लेक्चर में आपणे उत्कलन बिंदु उन्नयन विषयनी थीअरी भणी गया। हवे ए थीअरीने आधारित आपणी टेक्स्टबुक में जे कोयडा स्वरूपे प्रश्न आपेला छे, जे लखाण संबद्ध प्रश्न आपेला छे, एने सॉल्व करिए। जुओ, एमां सौथी पहेलो प्रश्न आपेलो छे कोयडा नंबर 1.7। हवे शुं कहेवा मांगे छे पहेला तो समझिए कि 18 ગ્રામ ગ્લુકોઝને 1 કિલોગ્રામ પાણીમાં એક પાત્રમાં ઓગાળેલ છે, મતલબ 1 કિલોગ્રામ પાણી દ્રાવક તરીકે લીધો છે અને એ દ્રાવકની અંદર 18 ગ્રામ ગ્લુકોઝ ઓગાળેલો છે। હવે આપણે થિયરીમાં ભણી ગયા કે જ્યારે કોઈપણ શુદ્ધ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરીને જો એનું દ્રાવણ બનાવવામાં આવે તો હંમેશા ઉત્કલન બિંદુ વધતું જાય છે, બાષ્પ દબાણ ઘટતું જાય છે, બરાબર। આ બધી થિયરી આપણે ભણી ગયા। તો અહીંયા 1 કિલોગ્રામ પાણીમાં 18 ગ્રામ ગ્લુકોઝ ઓગાળેલ છે, 1.013 બાર દબાણે પાણી કયા તાપમાને ઉકળશે? એકચ્યુઅલી પાણી નહીં, શબ્દ શું કહેવા માંગે છે સમજો, 1 કિલોગ્રામ પાણી હતું, 1 કિલોગ્રામ પાણીમાં 18 ગ્રામ ગ્લુકોઝ ઓગાળ્યો, જેવો ગ્લુકોઝ ઓગાળ્યો એટલે પાણીની જગ્યાએ શું બની ગયું, દ્રાવણ। તો એ દરમિયાન પાણી નહીં પણ શું શબ્દ ધ્યાન રાખવાનું છે, દ્રાવણ કયા તાપમાને ઉકળશે। મતલબ કે અહીંયા પાણી તો હતું જ પહેલાં, એક બાર જ્યારે તમારી પાસે દબાણ હતું ત્યારે પાણી તો હતું, હવે એમાં મેં નાખી દીધો ગ્લુકોઝ એટલે પાણીની જગ્યાએ શું બની ગયું, દ્રાવણ। તો એ દ્રાવણ કયા તાપમાને ઉકળશે એ શોધવાનું, મતલબ કે દ્રાવણનું શું શોધવાનું છે, ઉત્કલન બિંદુ, બરાબર। સમજીએ, જુઓ, તો પહેલાં આપણે જે શોધવાનું છે એનું સૂત્ર લખી લઈએ, દ્રાવણનું ઉત્કલન બિંદુ જેને આપણે ટી બી તરીકે બતાવીએ છીએ, ટી બી ઇઝ ઇક્વલ ટુ ટી બી નોટ પ્લસ ડેલ્ટા ટી બી, જ્યાં ટી બી નોટ શું છે, શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ એટલે કે પાણીનું ઉત્કલન બિંદુ થશે, જે આપણે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ અથવા તો 373.15 કેલ્વિન લઈએ છીએ, બરાબર। અહીંયા કેલ્વિનમાં આપેલો છે તો આપણે વેલ્યુ કેલ્વિનમાં લઈશું, સાથે સાથે ડેલ્ટા ટી બી એટલે ઉત્કલન બિંદુ ઉન્નયન। હવે ઉત્કલન બિંદુ ઉન્નયન, પાણીમાં જ્યારે ગ્લુકોઝ ઓગાળવામાં આવે ત્યારે કેટલું ઉત્કલન બિંદુ વધારો થતો જોવા મળે છે, આપણે એ શોધવું પડશે। તો પહેલાં અહીંયા શોધીએ ઉત્કલન બિંદુ ઉન્નયન, ઉત્કલન બિંદુ ઉન્નયન ડેલ્ટા ટી બી ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર શું છે આપણી પાસે, કે બી ઇન્ટુ ડબલ્યુ 2000 અપોન એમ 2W1, જ્યાં કોની કોની કિંમત આપણને આપેલી છે ધ્યાનથી જુઓ, પહેલાં કે બી પાણી માટે કે બી 0.52 છે જ, પછી ડબલ્યુ 2 એટલે દ્રાવ્યનું વજન 18 ગ્રામ આપી દીધો છે ગ્લુકોઝ, એમ 2 એટલે દ્રાવ્યનો અણુભાર, ગ્લુકોઝનો અણુભાર 180 ગ્રામ, અને W1 એટલે દ્રાવક 1 કિલોગ્રામ લીધો છે, એની જગ્યાએ શું લઈ લે, 1000 ગ્રામ લઈ લે, જ્યાં કે બી બરાબર 0.52 કેલ્વિન પર મોલલ, W2 બરાબર 18 ગ્રામ ગ્લુકોઝ, M2 બરાબર 180 ગ્રામ પ્રતિ મોલ ગ્લુકોઝનો અણુભાર થાય, અને W1 આપેલા છે 1 કિલોગ્રામ પાણી, મતલબ કે કેટલા લઈ લેવાના, 1000 ગ્રામ લઈ લેવાના। આ બધી કિંમત મૂકીને ડેલ્ટા ટીબી શોધી નાખીએ, તો ધેરફોર ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ 0.52 ઇન્ટુ W2 એટલે 18 × 1000 ભાગ્યા અણુભાર 180 × 1000, તો આ 1000 1000 તો કેન્સલ આઉટ થઈ જશે, 18 18 અહીંયાથી કેન્સલ થશે એટલે છેદમાં શું રહ્યા, 10 બાકી રહ્યા, તો મતલબ 0.52/10 થશે, એનો મતલબ કે જવાબ કેટલો છે, 0.052 કેલ્વિન ઉત્કલન બિંદુનો આટલો વધારો ગ્લુકોઝ ઉમેર્યા પછી બતાવશે। એ કિંમત આપણે અહીંયા મૂકવાની, ડેલ્ટા ટીબીની વેલ્યુ કેલ્વિનમાં લઈ લઈએ અને દ્રાવણનું ઉત્કલન બિંદુ શોધી નાખીએ, દ્રાવણનું ઉત્કલન બિંદુ ટી બી બરાબર, હવે ટી બી નોટ છે એટલે પાણીનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન, પણ આપણને અહીંયા કેલ્વિનમાં વેલ્યુ લીધેલી છે, જવાબની અંદર આવ્યો છે જવાબ કેલ્વિનમાં એટલે કેલ્વિનમાં મૂકીશું, તો 373.15 ડેલ્ટા ટી બી 0.052 કેલ્વિન, બરાબર। આ 373.15 કેલ્વિન છે, 373.15 કેલ્વિન અને 0.052 કેલ્વિન, જેનો તમે સરવાળો કરશો તો 373.202 કેલ્વિન તાપમાન મળશે, મતલબ આટલા તાપમાને ગ્લુકોઝનું પાણીમાં બનાવેલું દ્રાવણ ઉકળશે એવું કહી શકાય, આ તાપમાને ગ્લુકોઝનું જલીય દ્રાવણ ઉકળશે,
बराबर। तो आ प्रमाणे आपणो पहेलो क्वेश्चन समझावेलो छे। चलो त्यार पछी क्वायडा नंबर 1.8। हवे एमां शुं कीधुं छे जुओ, बेन्जीननुं उत्कलन बिंदु 353.23 केल्विन आप्यो छे, मतलब बेन्जीन एक शुद्ध द्रावक आप्यो छे। हवे एमां ज्यारे 1.80 ग्राम अबाष्पशील द्राव्य 90 ग्राम बेन्जीनमां ओगाळवामां આવેલો હોય, એટલે બેન્ઝીન કેટલું લીધું છે, ટોટલ 90 ગ્રામ, અને એમાં 1.80 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઓગાળેલો છે। તો હવે વસ્તુ સમજો કે બેન્ઝીન ઉત્કલન બિંદુ 353.23 કેલ્વિન તો હતું જ, હવે એમાં જ્યારે પદાર્થ ઉમેરીશું એટલે એનું ઉત્કલન બિંદુ વધી જશે, તો એ ઉત્કલન બિંદુ વધીને કેટલું થઈ ગયું, 354.11। એટલે એ જ ઉત્કલન બિંદુ કોનું આવ્યું, દ્રાવણનું ઉત્કલન બિંદુ। બેન્ઝીન પહેલાં હતો, બેન્ઝીનમાં પદાર્થ ઉમેર્યો ત્યારે એનું ઉત્કલન બિંદુ વધી ગયું, તો એ શું બતાવે છે આપણને, દ્રાવણનું ઉત્કલન બિંદુ છે। તો દ્રાવણનું ઉત્કલન બિંદુ જે આપ્યું છે એના આધારે હવે કીધું છે કે દ્રાવ્યનું મોલર દળ શોધો, તો દ્રાવ્યનું મોલર દળ શોધવા માટે આપણી પાસે ઉત્કલન બિંદુ ઉન્નયનનું ફરીથી સૂત્રની જરૂર પડશે। પણ એના પહેલાં અહીંયા જે આપ્યું છે એ મુજબ કે આપણને ઉત્કલન બિંદુ વધે છે એટલે દ્રાવણનું ઉત્કલન બિંદુ આપ્યું છે, એ દ્રાવણના ઉત્કલન બિંદુ ઉપરથી ડેલ્ટા ટીબી ઉત્કલન બિંદુ ઉન્નયન કેટલો છે જો આપણે શોધી નાખીએ, તો ડેલ્ટા ટીબી ઉપરથી આપણને અણુભાર પણ મળી શકે છે। તો દ્રાવણનું ઉત્કલન બિંદુ જે આપણે સૂત્ર અહીંયા ઓલરેડી લખેલા જ છે, દ્રાવણનું ઉત્કલન બિંદુ ટીબી ઇઝ ઇક્વલ ટુ ટીબી નોટ પ્લસ ડેલ્ટા ટીબી, જેમાં તમે જુઓ બેન્ઝીનનું ઉત્કલન બિંદુ 353 આપેલું છે એટલે ટીબી નોટ આપેલા છે, તો 353.23 કેલ્વિન તમને આપેલા છે, પ્લસ ડેલ્ટા ટીબી તો આપણે શોધવાનો છે। બેન્ઝીનમાં જ્યારે દ્રાવ્ય પદાર્થ ઉમેર્યો ત્યારે ઉત્કલન બિંદુ વધીને, મતલબ દ્રાવણનું ઉત્કલન બિંદુ 354.11 કેલ્વિન જે વધીને થાય છે, તો એના ઉપરથી ડેલ્ટા ટીબી જો શોધીએ તો 354.11 કેલ્વિન ઓછા 353.23 કેલ્વિન બરાબર 0.88 કેલ્વિન ડેલ્ટા ટીબીની તમને વેલ્યુ મળશે, બરાબર આટલો જવાબ આવશે આની અંદર। હવે આપણે શું શોધવાનું છે, દ્રાવ્યનું મોલર દર, તો દ્રાવ્યનું મોલર દર શોધવા માટે સૂત્ર કયું વાપરીશું, ડેલ્ટા ટીબી, ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કેબી ડબલ્યુ 2000 અપન એમ 2W1, તો આપણે શોધવાનો છે એમ 2, એમ 2 ને સૂત્ર કરતા બનાવી દઈએ, ધેર ફોર એમ 2 ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આને લઈ જાઓ આને છેદમાં લઈ આવો, તો કેબી ઇન્ટુ ડબલ્યુ 2 ઇન્ટુ 1000 અપન ડેલ્ટા ટીબી ઇન્ટુ W1, તો ધેર ફોર એમ 2 ઇઝ ઇક્વલ ટુ, કિંમત મૂકીએ કેબીની વેલ્યુ આપેલી છે 2.53 ગુણ્યા ડબલ્યુ 2 એટલે દ્રાવ્ય પદાર્થનું વજન 1.80 ગુણ્યા 1000 ભાગ્યા ડેલ્ટા ટીબી, ડેલ્ટા ટીબી મળ્યો છે 0.88 ગુણ્યા ડબલ્યુ 1 એટલે બેન્ઝીનમાં તમે જે ઓગાળ્યો છે, બેન્ઝીન લીધા છે 90 ગ્રામ, અને આની તમે વેલ્યુ શોધશો તો વેલ્યુ 57.5 ગ્રામ પ્રતિ મોલ જેટલી મળશે આપણને, બરાબર। તો 57.5 ગ્રામ પ્રતિમોલ મળે છે, મતલબ એપ્રોક્સિમેટ કેટલા ગ્રામ પ્રતિમોલ કહેવાય, 58 ગ્રામ પ્રતિમોલ, આટલો આપણને અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરેલો જે છે એનું આણ્વીય દળ મળશે, બરાબર। આપણી ટેક્સ્ટબુકમાં જે જવાબ આપેલો છે એ 58.58 ગ્રામ પ્રતિ મોલ આપેલો છે, એટલે માની લો કે પરીક્ષાની અંદર તમે જવાબ 57.5 પણ શોધ્યો, તો આ જે કેલ્ક્યુલેશન છે મુજબ તો જવાબ સાચો જ છે, એટલે જવાબમાં કોઈ પણ વેરિએશનમાં એટલો બધો ગભરાવાની જરૂર નથી, આની વેલ્યુ તમે એપ્રોક્સિમેટ મૂકી શકો છો કે 58 ગ્રામ પ્રતિ મોલ થાય છે। તો આ પ્રમાણેના આપણા જે બે કોયડા આપેલા છે જે ઉત્કલન બિંદુ ઉન્નયનની થિયરી ઉપરથી આપેલા છે, જેમાં મેઇન વસ્તુ તમારે શું ધ્યાન રાખવાનું છે, દ્રાવણના ઉત્કલન બિંદુ માટેનું સૂત્ર, કોઈ પણ શુદ્ધ દ્રાવક તમે લીધો હશે તો એનું ચોક્કસ ઉત્કલન બિંદુ તો છે જ। હવે તમે જ્યારે એમાં પાણી ઉમેરો છો અત્યારે જ્યારે તમે એમાં કોઈક અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરો છો ત્યારે એમાં એનું બાષ્પ દબાણ ઘટે છે, અને એ બાષ્પ દબાણને 1 bar સુધી લઈ જવા માટે આપણે ગરમ કરવું પડે છે, જે વધારાનું તાપમાન આપવામાં આવે છે, ત્યારે એ તાપમાનનો વધારો એટલે ડેલ્ટા ટીબી, એ વધારાને તમે એડ કરો એટલે સીધું શું મળી જશે, દ્રાવણનું ઉત્કલન બિંદુ મળતું હશે, બરાબર છે। તો આ પ્રમાણેનો આપણા જે બે ક્વેશ્ચન હતા